नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस ना कॉमर्स विभाग ना वीडियो लेक्चर नी अंदर आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। धोरण 11 कॉमर्स विषय है बीए वाणिज्य व्यवस्था ने संचालन। गत वीडियो लेक्चर नी अंदर आपणे आपणो चौथो पाठ एटले के माहिती संचार, ई कॉमर्स अने आउटसोर्सिंग एटले के बाह्य स्त्रोतोनी कामगीरी विषय आपणे माहिती मेळवी। अत्यार सुधीनी अंदर आपणे आपणा जे पाठ्यपुस्तक छे तेना टोटल चार पाठ आपणे कम्प्लीट करेला छे। एवो ज आजनो आपणो जे नवो पाठ छे ए आपणो छे पांचमो पाठ, जे पाठ छे धंधाकीय व्यवस्थाना स्वरूप एक, जेनी अंदर आपणे सौ त्रण प्रकारना धंधाना स्वरूपनी वात करवानी छे। एक छे वैयक्तिक मालिकी, બીજું છે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચાલતા ધંધાની વાત કરવાના છે, અને ત્રીજું છે ભાગીદારી। વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વરૂપ એક આપ્યું છે બરાબર, એટલે આનો અર્થ એમ થાય છે કે સ્વરૂપ બે પણ હશે। હા, તમારો આના પછીનો જે છઠ્ઠો પાઠ છે એ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ બે। હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે આપણો બીજો પાઠ જોયો કે ધંધાકીય સેવાઓ એક, તો સેવા એકની અંદર આપણે જોયું કે જે વ્યાપારને અનુકૂળ આવે એવી સેવાઓની અંદર સૌથી પહેલી સેવા છે વીમો, બીજી છે ટપાલ, ત્યારબાદ ત્રીજી છે વખાર બરાબર, અને ચોથી છે વાહન વ્યવહાર। પાંચમીની અંદર એટલે કે પાઠ ત્રણ ધંધાકીય સેવાઓ ત્રણની અંદર આપણે સમગ્ર આખા પાઠમાં તમામ બેન્કિંગ સેવાઓ વિશે માહિતી મેળવી। તો આવી રીતના આપણા જે પાઠ છે પાંચમો પાઠ અને છઠ્ઠો પાઠ, આ બંને પાઠોની અંદર આપણે ધંધાકીય વ્યવસ્થા કેવા પ્રકારની હોય, એનું સ્વરૂપ કેટલા પ્રકારનું છે, આપણે એની વિસ્તારથી માહિતી મેળવવાના છીએ। તો સૌથી પહેલાં આપણો જે પાઠ છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ એક, એની અંદર આપણે વૈયક્તિક માલિકીનો અર્થ, વૈયક્તિક માલિકીની લાક્ષણિકતા, વૈયક્તિક માલિકીના ફાયદા એટલે કે લાભ, અને વૈયક્તિક માલિકીના ગેરફાયદા આપણે જોવાના છે। ત્યારબાદ પાંચ માર્કની, આ પણ પાંચ માર્કમાં પ્રશ્ન પૂછી શકાય બરાબર। ત્યાર પછી બીજો એક આ પાઠની અંદર સૌથી અગત્યનો આવે છે કે આપણા ભારત દેશની અંદર કુટુંબ પ્રથાથી પણ કેટલીક ધંધાકીય વ્યવસ્થા ચાલે છે, તો એવા હિન્દુ અવિભક્ત કુટુંબ કે જેમાં કુટુંબનો એક સભ્ય હોય ને એ કરતા હોય, એ સમગ્ર ધંધાનો સંચાલક હોય, અને બાકીના જે ટૂંકની અંદર ટૂંકમાં કહેવું હોય તો આ કુટુંબની અંદર જે પણ બાળકનો જન્મ થાય એ બાળક જન્મતાની સાથે જ કોઈક ધંધાકીય એકમનું એટલે કે પોતાના કુટુંબના ધંધાકીય એકમનું સભ્ય પદ મેળવે છે। તો આવા હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચાલતા ધંધા વિશે પણ આપણે માહિતી મેળવવાની છે। ત્યારબાદ આમાં એક માલિક હોય તો આમાં માલિકો એક કરતાં વધારે હોય છે, જ્યારે એક કે બે કરતાં વધારે વ્યક્તિઓ જ્યારે ભેગા થઈ ને ભાગીદારી ધોરણે કોઈ પણ ધંધાકીય વ્યવસ્થા શરૂ કરે, તો ભાગીદારીનો અર્થ, ભાગીદારીના પ્રકાર, ભાગીદારોના પ્રકાર જુઓ, ભાગીદારોના પ્રકાર ને ભાગીદારીના પ્રકાર, કેવા કેવા ભાગીદારોના પ્રકાર હોય છે, કેવી કેવી ભાગીદારીઓ કરે છે, ભાગીદારીની નોંધણી કેવી રીતના કરવામાં આવે છે, ક્યાં નોંધણી કરવામાં આવે છે, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ પાઠમાં જોવાના છે। ટૂંકમાં આ પાઠની અંદર આપણે વૈયક્તિક માલિકી, હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચાલતો ધંધો અને ભાગીદારી, એના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરવાના છીએ। તો ખાસ કરીને જ્યારે જ્યાં આ મુદ્દાઓ આવશે ત્યારે ત્યારે હું આ મુદ્દાઓની તમને જાણ કરતો રહીશ। ખાસ કરીને આપણો આજનો જે પાઠ છે એના મુદ્દા તો તમે સમજી લીધા છે પાંચમા પાઠની અંદર, કે પાંચમા પાઠની અંદર આપણે વૈયક્તિક માલિકી નો ધંધો કોને કહેવાય, વૈયક્તિક માલિકીમાં ધંધાના કેવું સ્વરૂપ હોય છે, એના લક્ષણો કેવા હોય છે, આ વૈયક્તિક માલિકી દ્વારા આપણને કયા પ્રકારના ફાયદાઓ થાય છે, જેની
અને ખાસ કરીને આ હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચાલતા ધંધાની લાક્ષણિકતાઓ આપણે જોવાના છે અને ખાસ કરીને ભાગીદારોના જે મેં તમને વાત કરી એટલા મુદ્દાની ચર્ચા કરવાનો છું. આજનો આપણો એક પહેલો મુદ્દો અહીં આપ્યો છે, તમે વાંચી શકો છો. એ મુદ્દાને આપણે આજે ડીપમાં ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે મુદ્દો જોવાના છે એ મુદ્દાની અંદર આપણો આજનો મુદ્દો છે કે વૈયક્તિક માલિકીનો ધંધો, એટલે કે ધંધાના સ્વરૂપમાં સૌથી પહેલું સ્વરૂપ છે વૈયક્તિક માલિકીનો. આપણે આજે અર્થ જોવાના છે, એ અર્થ આપીને હું તમને એની લાક્ષણિકતાઓ સમજાવવાનો છું. આના પછીના પણ જે છઠ્ઠો પાઠ છે એની અંદર ધંધાકીય વ્યવસ્થાના બીજા સ્વરૂપ આવે છે, જેમ કે સહકારી મંડળી, જોઈન્ટ સ્ટોક કંપનીઓ કે સંયુક્ત કંપનીઓ કઈ રીતે, એનું પણ ધંધાકીય સ્વરૂપ કેવું હોય છે જેની આપણે ડીપમાં ચર્ચા કરશું. પરંતુ આજે આપણે આ પાઠની, આપણા આ વિડીયો લેક્ચરની અંદર વૈયક્તિક માલિકીનો જે ધંધો છે એનું સ્વરૂપ, એનો અર્થ, એની વ્યાખ્યા જોશું અને ત્યારબાદ એના સ્વરૂપને સમજવા માટે એની 8 લાક્ષણિકતા જોવાના છીએ. પરંતુ અહીં મેં 4 લાક્ષણિકતા જોઈ છે. આ વિડીયોના મધ્યની અંદર જ આપણે 8 લાક્ષણિકતા જોશું. તો સૌથી પહેલાં આપણે વૈયક્તિક માલિકીનો અર્થ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે ધંધામાં માલિક, સંચાલક અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય અને જે પોતાને નામે ધંધો ચલાવે છે તેને વૈયક્તિક માલિકીનો ધંધો કહીએ છીએ. જુઓ, એનો સૌથી પહેલો અર્થ એવો હોય છે કે જે ધંધાની માલિકી, જોજો માલિક પણ પોતે જ, મોટાભાગે આપણે એવું થયું કે માલિક અલગ હોય, સંચાલક એટલે કે મેનેજમેન્ટ વિભાગ એનો સંચાલક મંડળ અલગ નિમેલું હોય, પછી અંકુશ કોઈ બીજી વ્યક્તિ કરતો હોય. આમ ધંધાકીય એકમની અંદર માલિક અલગ અલગ હોય, એનું સંચાલન પણ અલગ અલગ વ્યક્તિ દ્વારા થતું હોય, અંકુશ પણ અલગ અલગ વ્યક્તિ દ્વારા થતું હોય, પણ એ ધંધાદારી એકમો એટલે કેવા, આપણે જે જોવાના છે પાછળ ભાગીદારી અથવા તો કોઈ મોટા ધંધાકીય એકમ હોય એવા. પરંતુ અહીં જે વ્યક્તિગત માલિકીના ધંધાની વાત કરું છું તે ધંધાની અંદર માલિક, સંચાલક અને આખા ધંધાનો અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય છે, જે પોતાના નામે ધંધો ચલાવે છે તેને વ્યક્તિગત માલિકીનો ધંધો કહીએ છીએ. વ્યક્તિ પોતાના નામ પર ચલાવે. દાખલા તરીકે હું કોઈ કરિયાણાની દુકાન ખોલું કે હું કોઈ કોમ્પ્યુટરની દુકાન ખોલું કે કોઈ પણ દુકાન ધંધો ખોલું, એ ધંધો જ કહેવાય, બરાબર. એ ધંધાનો માલિક પણ હું જ છું, એ ધંધાનું આખું સંચાલન પણ હું જ કરું છું, અંકુશ પણ હું જ કરું છું, તમામ અને મારા નામ પર ધંધો ચાલે છે. તો આવા ધંધાને આપણે વ્યક્તિગત માલિકીનો ધંધો કહીએ છીએ. હવે આગળ એનો અર્થ જોઈએ તો વ્યક્તિગત માલિકીમાં એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરે છે, બરાબર. વ્યક્તિગત માલિકીની અંદર એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરે છે, ધંધાની શરૂઆત કરે છે, સંચાલન કરે છે, ધંધાનો વિકાસ કરે છે, ધંધાની અંદર તમામ કાચો માલ ખરીદવો, યંત્ર ખરીદવો કે વસ્તુનું ઉત્પાદન કરીને અથવા તો અન્ય ઉત્પાદકો પાસેથી વસ્તુ લાવીને વેચાણ કરવું, ધંધાનો હિસાબ રાખવો વગેરે બધા જ ધંધાકીય કાર્યો પોતે જ સંભાળે છે. જુઓ, જે ધંધાનો માલિક, સંચાલક, અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય, ધંધો તે વ્યક્તિના નામ પર ચાલતો હોય, એ જ વ્યક્તિ ધંધામાં મૂડી લાવે, મૂડી રોકાણ કરે, ધંધાની શરૂઆત કરે, ધંધાનું સંચાલન કરે, આખા ધંધાનો વિકાસ કરે, ધંધા માટે જરૂરી કાચો માલ લાવવો હોય, યંત્ર લાવવા હોય કે કોઈ પણ વસ્તુની બજારમાંથી ખરીદી કરવી તો પોતે જ ખરીદી કરવા જાય, વસ્તુનું વેચાણ પણ પોતે જ કરે, ધંધાની અંદર આવેલી આવક અને ગયેલી જાવકનો હિસાબ પણ પોતે જ રાખે, આમ ધંધાકીય એકમમાં, જે ધંધાકીય એકમમાં ધંધાકીય એકમના બધા જ કાર્યો કોઈ એક વ્યક્તિ સંભાળે, માલિક પણ હોય, સંચાલક પણ હોય, તો એવા ધંધાકીય એકમને આપણે વૈયક્તિક માલિકીનો ધંધો કહેવાય છે.
હવે આવા વૈયક્તિક માલિકીની અંદર જો ધંધામાં ખોટ જાય, નફો થાય કે ધંધામાં ખોટ થાય, તો તે ખોટ એ માલિક પોતે જ, વ્યક્તિગત માલિક પોતે જ ભોગવે છે. જુઓ, અહીં ધંધાની શરૂઆત એટલે કે ધંધો શરૂ કરવા માટે મૂડી એક જ વ્યક્તિ લાવે છે, મૂડીનું રોકાણ પણ એ જ વ્યક્તિ કરે છે, એટલે કે ધંધાનો માલિક પણ એ જ વ્યક્તિ થયો, એ ધંધાને સંચાલન પણ એ જ વ્યક્તિ કરે છે, એ ધંધાનું અંકુશ પણ એ જ વ્યક્તિ કરે છે, ત્યારબાદ ધંધાનો વિકાસ પણ એ જ વ્યક્તિ કરે છે, ધંધા માટે જરૂરી કાચો માલ લાવવો, કોઈ યંત્ર ખરીદવું કે કોઈ પણ ખરીદી કરવી હોય એ વ્યક્તિ કરે છે, વેચાણ પણ એ જ વ્યક્તિ કરે છે, હિસાબ પણ એ જ રાખે છે. તો આવા તમામ પ્રકારના ધંધાકીય એકમ સંભાળનાર વ્યક્તિને જ્યારે જો ધંધામાં નફો થાય કે ખોટ જાય, તો એ જ વ્યક્તિ આ પ્રકારના નફો અને ખોટને ભોગવે છે. ખોટ જાય તો પણ એને જ ભોગવવાનું, નફો થાય તો પણ એને જ મળવાનો. બરાબર, નફો ભોગવવાનો નહીં, મજા કરવાની હોય. નફો થાય તો સારું, ખોટ જાય તો એણે એને પોતે રોકાણ કર્યું હોય વ્યક્તિએ, એટલે જો ધંધાકીય એકમમાં ખોટ જાય તો એ વ્યક્તિએ જ એ ખોટ સહન કરવી પડે છે. હવે અહીં ખાસ કરીને એક સંચાલન શાસ્ત્રી છે, લુઈઝ હેનિન, એણે એક વૈયક્તિક સંચાલનની એક વ્યાખ્યા આપી છે. તો એની વ્યાખ્યા પણ આપણે જોઈ લઈએ કે વૈયક્તિક માલિકી એ વ્યાપારની એવી વ્યવસ્થા છે. અહીં આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જોઈએ છે, એમાંનું એક સ્વરૂપ એટલે વૈયક્તિક માલી. આ વૈયક્તિક માલિકી પણ એક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ જ છે. તો આપણે એના સ્વરૂપે વાત કરીએ તો લુઈ હેનિના એમ કહે છે કે વૈયક્તિક માલિકી એ વ્યાપારની એવી વ્યવસ્થા છે કે એવું સ્વરૂપ છે કે જેની ટોચ ઉપર એક જ વ્યક્તિ બિરાજે છે. એની ટોચ ઉપર ધંધાનું એમ કહેવાય ને કે આ ધંધાનું, આ વ્યાપારનું સ્વરૂપ છે, એની ટોચ ઉપર એક જ વ્યક્તિ બિરાજમાન છે, એ જ ધંધાકીય એકમનો શું છે, તો કે માલિક છે, સંચાલક છે, અંકુશ છે, એ ત્રણે ત્રણ એક જ છે, બિરાજમાન એક જ છે, કે જે તેનો માટે એ સમગ્ર ધંધા માટે શું છે, જવાબદાર છે. આ સમગ્ર જે ધંધો છે ને, આ સમગ્ર ધંધાને જવાબદાર એક જ વ્યક્તિ છે, એક જ વ્યક્તિ ઉપર બિરાજમાન છે અને સમગ્ર ધંધા માટે એ જવાબદાર છે. તે તેના કાર્યને દોરવણી આપે છે અને એની નિષ્ફળતા માટે પણ એનું જે જોખમ છે એ પોતે જ ઉઠાવે છે. માની લો, અહીં ખાસી એટલી જ વાત કરવામાં આવી છે, લુઈઝ હેનિનાએ એટલી વાત કરી છે કે વૈયક્તિક માલિકીની જે ધંધાની જે વ્યવસ્થા, વેપારની જે વ્યવસ્થા છે એ એવી વ્યવસ્થા છે કે જેની ટોચ ઉપર એક જ વ્યક્તિ બિરાજમાન છે, સમગ્ર ધંધાની જવાબદારી એ એક જ વ્યક્તિ ઉપર હોય છે. અને માની લો કે ધંધો નિષ્ફળ જાય, તો એવા સંજોગોમાં પણ એ જ વ્યક્તિ આ ધંધાના માં જે નુકસાન ગયું છે એનું જોખમ ઉઠાવે છે. નફો થાય તો એ તેને જ મળવાનો છે, કદાચ માલિકને ધંધામાંથી એને જે પણ નફો થયો તો એ નફાનું ફળ એને જ મળવાનું છે. પરંતુ અહીં નફાના ફળની વાત નથી કરવાની, લુઈઝ એને માત્ર શાની વાત કરી છે કે જો એને કોઈ પણ પ્રકારનું ધંધામાં એ એક જ વ્યક્તિ બિરાજમાન હોય છે, ધંધાકીય એકમના બધા જ કાર્યો એ વ્યક્તિ સંભાળે છે, હવે માની લો કે સંભાળતા સંભાળતા એ ધંધામાં એને કોઈ પણ પ્રકારનું નુકસાન ગયું, તો એ નુકસાનનું જોખમ પણ એ જ વ્યક્તિ શું કરે છે, સંભાળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વૈયક્તિક માલિકીનો અર્થ અહીં જોયો, ફરી એક વખત આનું રિવિઝન કરી લઈએ. તો કે સૌથી પહેલાં એમ કીધું છે કે જે ધંધાની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય અને તે પોતાના નામે ધંધો ચલાવે તેને વૈયક્તિક માલિકીનો ધંધો કહે છે. એટલે કે વ્યક્તિ પોતાના નામ પર ધંધો ચલાવે, ધંધાની અંદર
માલિક પણ પોતે હોય, સંચાલક પણ પોતે હોય, ધંધાનો અંકુશ પણ પોતે કરતો હોય, એટલે એક જ વ્યક્તિના નામ પર ચાલતા ધંધાને વૈયક્તિક માલિકીનો ધંધો કહીએ છીએ। વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ ધંધામાં મૂડી રોકાણ કરે છે, ધંધાની શરૂઆત કરે છે, ધંધાનું સંચાલન કરે છે, ધંધાનો વિકાસ કરે છે, ધંધામાં જે પણ કાચો માલ કે ખરીદી કરવાની ખરીદી કરવાનું હોય, વેચાણ કરવાનું હોય, હિસાબ આચવવાના હોય, એ બધા જ ધંધાકીય કાર્યો આ વૈયક્તિક માલિકી પોતે જ સંભાળે છે। એટલે કે ધંધાની અંદર જોઈને નફો થાય કે ધંધામાં ખોટ થાય, આ બધું જ માલિક પોતે જ સહન કરે છે। શ્રી લુઈસ હેનિનના મતે વૈયક્તિક માલિકી એ વ્યાપારની એવી વ્યવસ્થાનું સ્વરૂપ છે જેની ટોચ ઉપર એક જ વ્યક્તિ બિરાજે છે, જે તેના માટે એ તમામ ધંધાકીય પ્રવૃત્તિ માટે જવાબદાર છે, તેના કાર્યોને એ પોતે જ દોરવણી આપે છે, તે એકલો જ ધંધાની નિષ્ફળતાનું જોખમ ઉઠાવે છે। તો આવા ધંધાને વૈયક્તિક માલિકીનું ધંધો કહીએ છીએ। આપણે એનો અર્થ જોયો, હવે આપણે એનું સ્વરૂપને સંપૂર્ણ રીતે સમજવા માટે આપણે એની 8 જેટલી લાક્ષણિકતાઓ જોવાની છે। તો આપણે ધંધાકીયની લાક્ષણિકતાઓ જોઈએ, તેમાં સૌથી પહેલી લાક્ષણિકતા છે સ્થાપનાની સરળતા। આ વૈયક્તિક માલિકીની જે સ્થાપના કરવાની છે એ ખૂબ જ સરળ હોય છે। જો ભાગીદારીનો ધંધો ખોલવો હોય તો સૌથી પહેલાં આપણે ભાગીદારો ગોતવા પડે, દરેક ભાગીદારો એકબીજા સાથે પહેલાં તો કઈ રીતે ભાગીદારી કરવી છે એની સહમતિ લેવી પડે, પછી ભાગીદારીની નોંધણી કરાવવી પડે, નોંધણી સર્ટિફિકેટ આવી જાય પછી જ ભાગીદારી કરી શકાય। અને એમાંય ઘણી વખત એવું થાય કે ભાગીદારી પેઢી બહુ મોટા પાયા ઉપર ધંધો ખોલવાનો હોય તો મૂડી કાં તો બેંક પાસેથી લેવાની થાય કાં તો શેર બહાર પાડવાના થાય। એટલે ટૂંકમાં આવા ધંધા જે બીજા અન્ય ધંધા કરતાં આ વૈયક્તિક માલિકીની જે ધંધો છે એની સ્થાપનાની વિધિ ખૂબ જ સરળ હોય છે। એટલે કે આવા વૈયક્તિક માલિકીની જે પણ તમારે ધંધો જો શરૂ કરવો હોય તો એની સ્થાપના વિધિ ખૂબ જ સરળ હોય છે। બરાબર, વ્યક્તિને એવું થાય કે મારે કોઈ પણ ગમે તે સ્થળે તમારે ધંધો શરૂ કરવો હોય તો તમારે કરી શકો, એના માટે તમારે કોઈ પણ પ્રકારની કાયદાની કોઈ પણ પ્રકારની આતાઘૂટીમાં નડતર થતી નથી। જો કોઈ પણ વ્યક્તિ એમ વિચારે કે મારે કાયદેસર કોઈ પણ પ્રકારનો વેપાર આ સ્થળે શરૂ કરવો છે તો એ કરી શકે। બરાબર, એને પાસે એક દુકાન હોય અને એની પાસે ધંધાની કોઈ આવડત હોય, સ્કિલ હોય કે ભાઈ આ વેપારી પાસેથી વસ્તુ લાવીને આ રીતના આ દુકાનમાં વેચી શકાય કે આ સ્થળે વેચી શકાય તો એ ધંધો કરી શકે છે। શાક માર્કેટવાળા છે, એ ખેડૂત પાસેથી શાક ખરીદી અને ગમે એ સ્થળે બેસીને અથવા તો લારી ઉપર વસ્તુ વેચે જ છે, તો એ એક વ્યક્તિગત માલિકીનો ધંધો કહેવાય। આવા ઘણા કરિયાણાના દુકાનદારો, આપણા બજારની અંદર ઘણા કાપડના વેપારીઓ, કરિયાણાના વેપારીઓ, આ બધા જે વેપારીઓ છે એ બધા વૈયક્તિક માલિકીના ધરાવે છે, કે આવા વૈયક્તિક માલિકીનો જે ધંધો છે એની સ્થાપના વિધિ ખૂબ જ સરળ હોય છે। એના માટે તમારે કોઈ પણ પ્રકારની, માત્ર તમારે જે વિસ્તારની અંદર ધંધાકીય એકમની શરૂઆત કરવી હોય તો ત્યાંના જે સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય છે એનું જે એક નોર્મલ સર્ટિફિકેટ મેળવવાનું હોય એ જ મેળવવાનું હોય, બીજી કોઈ પણ તમારે કાયદાની આતાઘૂટીમાં કે તમારે કંપની રજિસ્ટ્રાર પાસે કે તમારે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવાની કોઈ જરૂર રહેતી નથી। તમારે પેઢીની કોઈ નોંધણી કરાવવાની, એનું સર્ટિફિકેટ મેળવવાનું, કરાર કરવાની, એકબીજા સાથે વાત એની કોઈ જરૂર પડતી નહીં। વ્યક્તિ વિચારે કે મારે કાયદેસર રીતે એક ધંધો શરૂ કરવો છે, વેપાર કરવો છે, તો વ્યક્તિ ગમે તે સ્થળે ધંધો શરૂ કરી શકે, એટલે એણે કોઈ પણ કાયદાની આટીઘૂટીમાં એ પડતો નથી। અને આ રીતે વ્યક્તિગત માલિકીનો જે ધંધો છે એની સ્થાપના વિધિ ખૂબ જ સરળ હોય છે। હવે ખાસ કરીને એનું બીજું લક્ષણ એવું છે, મૂડી। ધંધાની અંદર મૂડીની ખાસ જરૂર પડે। બરાબર, હવે વૈયક્તિક માલિકીમાં માલિક પોતે જ ધંધા માટે મૂડી લાવે છે અને ધંધામાં રોકાણ કરે છે। હવે માની લો પોતે લાવેલી મૂડી જોઈને અપૂરતી જણાય, ઓછી જણાય અને વધુ મૂડીની જરૂર પડે તો એ બેંક પાસેથી અથવા તો અન્ય વ્યક્તિઓ પાસેથી મૂડી ઉછીની લાવે છે અને એ ઉછીની લાવેલી મૂડી ધંધામાં રોકે છે। હવે ઉછીના નાણાં પરત કરવાની જવાબદારી માલિકની પોતાની રહે છે। હવે કદાચ ઘણી વખત એવું થાય કે ધંધામાં
રોકાણ કરવા માટે એ બેંક પાસેથી અથવા તો અન્ય વ્યક્તિઓ પાસેથી પૈસા લાવે છે વ્યાજ ઉપર, અને ધંધામાં રોકે છે. હવે માની લો કે ધંધો નુકસાન ગયું, ધંધો ચોપટ થઈ ગયો, તો ધંધાની સંપત્તિ વેચીને પણ એ બેંકને અથવા તો ઉછીને લાવેલા વ્યક્તિને ચૂકવણી કરવી પડે છે. અને જરૂર જણાય તો પોતાની વ્યક્તિગત સંપત્તિ પણ, પોતાનું મકાન, પોતાની સંપત્તિઓ વેચીને પણ આ રોકાણ એનું જે છે એને પૂરું કરવું પડે છે. ટૂંકમાં વૈયક્તિક જે માલિકી છે એમાં માલિક પોતે જ ધંધા માટે જરૂરી મૂડી લાવે છે, રોકાણ કરે છે, અને માની લો કે એ મૂડી અપૂરતી જણાય તો એ અન્ય વ્યક્તિ પાસેથી, બેંક પાસેથી ઉછીના નાણાં લઈને પણ ધંધામાં રોકે છે. હવે ઉછીના લાવેલા પૈસા સમય અંતરે પૂર્ણ પરત કરવા પડે તો એ ઉછીના નાણાં પરત કરવાની જવાબદારી પણ એ માલિકની જ રહે છે. ત્યાર પછી ત્રીજો જે મુદ્દો છે, વ્યવસ્થા શક્તિ. ધંધાકીય એકમની અંદર સામાન્ય રીતે ખરીદી કરવું, વેચાણ કરવું, ઉઘરાણી કરવી, હિસાબોના કામકાજ રાખવા, કે આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ સંભાળવાની હોય છે. હવે ખાસ કરીને આપણે અત્યાર સુધી જોયું તો આ જે વ્યક્તિગત માલિકીની જે ધંધો છે એની અંદર વ્યક્તિ માલિક સંચાલક એક જ છે, તો આ વ્યવસ્થા શક્તિ પણ સંચાલકની અંદર વ્યક્તિમાં હોવી જોઈએ. એટલે કે માલિક પોતે જ ધંધાના વ્યવસ્થાપક તરીકે હોય છે. સંપૂર્ણ કામ જે વ્યક્તિ ધંધાની એકમમાં કરે એને ધંધાનો વ્યવસ્થાપક કહેવાય. તો આપણા જે વૈયક્તિક માલિકીનો ધંધો છે એમાં ધંધા માટે મૂડી લાવી, રોકાણ કરવું, ધંધાનું માલિક બનવું, સંચાલન કરવું, અંકુશ કરવો, ધંધા માટે ખરીદી કરવી, વેચાણ કરવું, હિસાબ રાખવો, આ બધું જ કાર્ય જો જે વ્યક્તિ કરતો હોય એ વ્યક્તિને આપણા વૈયક્તિક માલિકીના ધંધામાં વ્યવસ્થાપક કહે છે. સામાન્ય રીતે માલિક પોતે જ ખરીદી, વેચાણ, ઉઘરાણી, બાકી હોય એ અને હિસાબ કામકાજ તેમજ સામાન્ય જે તમામ પ્રકારના અન્ય વ્યવસ્થાના જે કાર્યો છે એ પોતે વ્યવસ્થા સંભાળે છે. અને જરૂર જણાય, માની લો કે હવે એ વ્યક્તિ એક જ ધંધો હોય, એ વ્યક્તિ એકલો કામ કરતો હોય તો જરૂર જણાય એ કામમાં પહોંચી ન શકતો હોય તો શું કરશે જણાય, તો એ પોતાના કોઈ પણ કુટુંબના સભ્યો અથવા તો સગા સંબંધીની મદદ લેશે, અથવા તો પગાર ઉપર અન્ય વ્યક્તિની પણ મદદ લેશે. દાખલા તરીકે મારા મોટાભાઈ છે, એ મારા મોટાભાઈનો દવાનો ધંધો છે, પોતે જ માલિક છે, એ દવાની એજન્સીના પોતે જ માલિક છે. પરંતુ એવું નથી, એ બજારમાં ઉઘરાણી લેવા જાય, બજારમાં ઓર્ડર લેવા જાય, માલ દેવા જાય કે ઓફિસનું કામ સંભાળે, એટલે એણે એવો સ્ટાફ પણ રાખ્યો છે જે પગાર ઉપર છે. અને એટલું જ નહીં, મારા ભાઈની દીકરીઓ એટલે કે એ તેના કુટુંબના સભ્ય થાય એ પણ દુકાનમાં જઈને મારા ભાઈને મદદ કરે છે, બિલ બનાવી આપવા, પરચેસ નાખવું, પછી માલ મેળવી આપો દવાનો, તો આ બધું કામ કરે છે. તો ટૂંકમાં વ્યવસ્થાની અંદર ઘણી વૈયક્તિક માલિકીના ધંધાનીમાં વ્યવસ્થાની અંદર ઘણી વખત કુટુંબના સભ્યો કે સગા સંબંધી કે પગારદાર વ્યક્તિને પણ આપણે મદદમાં લઈ શકાય છે. ત્યાર પછી એનો ચોથું લક્ષણ છે, રહસ્યોની જાળવણી. બરાબર, રહસ્યોની જાળવણી. ઘણી વખત ધંધાકીય એકમના વિકાસ કે ધંધાકીય વિકાસ સફળ ધંધાની સફળતાના કેટલાક રહસ્યો હોય છે. હવે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધારે ભાગીદાર હોય અને કોઈ ભાગીદાર પોતાના અન્ય કોઈ સભ્યને પોતાના ધંધાના રહસ્ય બતાવી દે કે ભાઈ અમારી ધંધાની સફળતાની આ ચાવી છે, અમે અહીંથી પૈસા લાવે, અહીંથી કાચો માલ લાવી, આવી રીતે ઉત્પાદન કરીને, તો બીજા વ્યક્તિ પણ એ રીતે કરીને ધંધાની પોતાના ધંધાનો વિકાસ કરી શકે. એટલે હંમેશા દરેક ભાગીદારે પોતાના ધંધાના રહસ્ય જાળવવા પડે. જ્યારે વૈયક્તિક માલિકીમાં વેપારી પોતાના ધંધાના એકમાત્ર માલિક હોવાથી રહસ્યની ગુપ્તતા જાળવી શકાય છે. બરાબર, માલિક પોતે એકલો હોવાને કારણે એ પોતાના ધંધાના તમામ રહસ્યોને શું કરે છે, તો કે ધંધાના તમામ રહસ્યોને એ જાળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વખત આપણા આ જે ચાર લક્ષણો છે એના ઉપર નજર મારી લઈએ, પછી આપણે આપણા જે બીજા ચાર લક્ષણ બાકી છે એના ઉપર ચર્ચા કરશું. તો સૌથી પહેલા વૈયક્તિક માલિકીની જે સ્થાપના વિધિ હોય છે એ સરળ હોય છે, તેમાં કાયદાની કોઈ પણ આટાઘૂટી નડતી નથી, કાયદેસરનો વ્યાપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે કરી શકે છે.
મૂડીની વાત કરીએ તો વૈયક્તિક માલિકીમાં માલિક પોતે જ મૂડી રોકે છે. મૂડી જો એને પોતાની મૂડી અપૂરતી જણાય તો એ બેંક પાસેથી કે અન્ય વ્યક્તિ પાસેથી નાણાં ઉછીના લઈને પણ ધંધામાં રોકે છે, અને આ ઉછીના નાણાં પરત કરવાની જવાબદારી છે તે વ્યક્તિની રહે છે. ત્યારબાદ વ્યવસ્થા શક્તિ, માલિક પોતે જ ધંધાનો વ્યવસ્થાપક છે. સામાન્ય રીતે માલિક પોતે જ પોતાના ધંધાની તમામ ખરીદી, વેચાણ, ઉઘરાણી, હિસાબ, કામકાજ તેમજ અન્ય વ્યવસ્થા સંભાળે છે, અને જરૂરી જણાય તો કુટુંબના સભ્યો, સગા સંબંધી અને પગાર ઉપર વ્યક્તિની પણ મદદ પોતાના ધંધામાં લઈ શકે છે. ત્યાર પછી રહસ્યોની જાળવણી, તો વૈયક્તિક માલિકીમાં વેપાર પોતાના ધંધાના એકમાત્ર માલિક હોવાથી રહસ્યની ગુપ્તતા જાળવી શકે છે. હવે આપણે આપણા આગળના મુદ્દા તરફ જવાનું છે, તો આગળના આપણા ચાર જે લક્ષણો છે એના તરફ આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા જે વૈયક્તિક માલિકીના ધંધાના આપણે ચાર લક્ષણો જોયા, બીજા ચાર લક્ષણોની આપણે ચર્ચા કરીશું. એમાં પાંચમું લક્ષણ છે કાર્યની સ્વતંત્રતા અને ઝડપી નિર્ણય. મોટાભાગે ધંધાકીય એકમની અંદર સંચાલકો ઉપર માલિકો હોય, જેવી રીતના કામદારો ઉપર સંચાલકો હોય, એટલે કામદારો હોય, માલિકો હોય, સોરી કામદારો હોય કે સંચાલકો હોય, એ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતા નથી. સતત ઓલાનું મોનિટર, જે સંચાલક હોય એનું સતત ને સતત આપણા ઉપર મોનિટેશન થતું હોય, એટલે એને કારણે કાર્યમાં સ્વતંત્રતા હોતી નથી. પરંતુ વૈયક્તિક માલિકીનો જે વૈયક્તિક માલિકીની જે ધંધા વેપાર છે કે ધંધો છે, એની અંદર ધંધાના કાર્યો જે વ્યક્તિ માલિક હોય કે સંચાલક હોય, એ પોતે જ પોતાની સૂઝ અને પોતાની આવડત અનુસાર સંપૂર્ણ કાર્ય કરવાની એને સ્વતંત્રતા હોય છે. વ્યક્તિ પોતે જ કામ કરવાનું હોય છે, એટલે વ્યક્તિ પોતાની સંપૂર્ણ સ્વતંત્રતાથી કાર્ય કરી શકે, અને કાર્ય કરવા માટે એણે એના ઉપર કોઈ દેખરેખ રાખવાનું હોય, એટલે વ્યક્તિ જે પણ માલિક હોય, સંચાલક હોય, એ આવા વૈયક્તિક માલિકીના ધંધાની અંદર પોતાના કાર્ય માટે એ સંપૂર્ણ સ્વતંત્ર હોય છે અને પોતાના સ્વતંત્રથી કાર્ય કરે છે. પોતે જ માલિક હોવાથી ઝડપથી અને સરળતાથી નિર્ણય લઈ શકે છે. કોઈ પણ નિર્ણય લેવા માટે એને અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કે ચર્ચા કરવાની કે પૂછવાની જરૂર રહેતી નથી. આ જ વૈયક્તિક માલિકીનું સૌથી અગત્યનું લક્ષણ છે કે ભાઈ, વૈયક્તિક માલિકીમાં આપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાવો જોઈએ ધંધામાં, અને એ વૈયક્તિક માલિકીની અંદર સૌથી અગત્યની બાબત છે. કારણ કે વ્યક્તિ પોતે જ ધંધાકીય એકમનો માલિક હોય, સંચાલક હોય, એટલે એને અન્ય કોઈ પણ ભાગીદારને કે અન્ય કોઈ પણ સંચાલકને પૂછવાનું રહેતું નથી, એટલે એને પોતાની આવડત અને સૂઝબૂઝ મુજબ કાર્યમાં પણ સ્વતંત્રતા હોય છે, સાથે સાથે નિર્ણય શક્તિમાં પણ એ વ્યક્તિ પોતે સ્વતંત્રતાથી નિર્ણય લઈ શકે છે. તો આ રીતે આ લક્ષણ જે છે વૈયક્તિક માલિકીના ધંધાનું એ યથાવત છે. કારણ કે ધંધાના બધા જ કાર્યો જે માલિક છે એ પોતે એકલો જ સંભાળે છે, પોતે જ ધંધાનું આખું વ્યવસ્થાપક છે. ખરીદી કરવી, વેચાણ કરવું, ઉઘરાણી કરવી, હિસાબો સાચવવા કે માલિક કે છે પૈસા લાવવા, આ બધા જ કાર્ય પોતે કરે છે. એટલે કે દરેક કાર્ય પોતાની સૂઝ અને આવડતથી અનુસાર કાર્યમાં એને સ્વતંત્રતા હોય છે. પોતે હોવાથી, પોતે ધંધાનો માલિક અને સંચાલક હોવાથી અન્ય ભાગીદારો કે અન્ય સંચાલકોને પૂછવાનું રહેતું નથી, એટલે ઝડપથી અને સરળતાથી એ નિર્ણય લઈ શકે છે. હવે વૈયક્તિક માલિકીનું સૌથી અગત્યનું લક્ષણ હોય તો એ છે જવાબદારી. વૈયક્તિક માલિકીમાં ધંધાની જે જવાબદારી છે એ જવાબદારી અમર્યાદિત છે. શા માટે સમજાવું. પરીક્ષાની અંદર એક વિધાન પૂછી શકાય બે માર્કમાં કે વૈયક્તિક માલિકીના ધંધામાં જવાબદારી અમર્યાદિત હોય છે શા માટે? તો સૌથી પહેલા જે એક આપણે નોર્મલ વાત કરી કે ભાઈ, વૈયક્તિક માલિકીની અંદર માલિક, સંચાલક અને અંકુશ આ ત્રણેય કાર્યો એક જ વ્યક્તિ કરે છે. આ ઉપરાંત ધંધાનું વિકાસ કરવો, ધંધા માટે ખરીદી કરવી, ધંધાનું વેચાણ કરવું, ધંધાનો હિસાબ કરવો એ પણ, અને ધંધામાં મૂડી લાવવી, આ બધી જ જવાબદારી, આ બધા જ કાર્યો
સંચાલક પોતે જ સંભાળે છે. એટલે સંચાલક એટલે કે માલિક પોતે જ ધંધાકીય એકમનો સંપૂર્ણ વ્યવસ્થાપક છે. આ બધું જ કાર્ય એને કરવાનું છે, એટલે બધી જ જવાબદારી એની માથે છે, એટલે એની જવાબદારી અમર્યાદિત છે. પણ અહીં અમર્યાદિત જે શબ્દ છે એ ખાસ કરીને મૂડીના સંદર્ભમાં લેવામાં આવ્યો છે. તો માલિકને ધંધામાં ખોટ જાય કે પછી ધંધાનું દેવું વધતું જાય અને આ દેવાની ચૂકવણીમાં કદાચ ધંધાની મિલકતો દેવામાં ચૂકવવામાં અપૂરતી જણાય, તો આવા સંજોગોમાં માલિકે પોતાની જે વ્યક્તિગત અંગત મિલકત છે એ અંગત મિલકત વેચીને પણ આ માલિક ધંધાનું દેવું ચૂકવવું પડે છે. કારણ કે ધંધાની અંદર મૂડી લાવનાર અને દેવા ચૂકવનાર વ્યક્તિની જે માલિક હોય એની જવાબદારી વિશેષ બને છે. અહીં જે જવાબદારી અમર્યાદિતની વાત કરી છે એ અમર્યાદિત જવાબદારી ધંધાની મૂડીની બાબતમાં કરી છે કે ભાઈ માલિક જે છે વ્યક્તિ જે વ્યક્તિ ધંધા શરૂઆત કરે અને ધંધામાં જો માની લો ખોટ જાય તો એ ખોટ પણ એ જ વ્યક્તિએ સહન કરવી પડે છે, એ જ માલિકે સહન કરવી પડે છે. અને માની લો કે ધંધાનું દેવું જે છે એ વધતું જાય તો ધંધાની માલ મિલકતો કદાચ વેચીને પણ જો દેવું ચૂકવવામાં આવે તો પણ એ અપૂરતું જણાય, ન પૂરું થાય, તો એવા સંજોગોમાં વ્યક્તિએ પોતાની અંગત મિલકત પોતાનું મકાન પોતાની ગાડી પોતાના કોઈ પણ પ્રોપર્ટી હોય એ વેચીને પણ આ દેવું ચૂકવવું પડે છે. માટે જવાબદારીની બાબતમાં ખાસ મૂડી અને દેવાની બાબતની વાત કરી છે. ત્યાર પછી અંગત સંપર્ક કોનો, તો કે ગ્રાહકનો. વ્યક્તિગત માલિકીની અંદર આ બની શકે, બીજી અન્ય કોઈ પેઢીમાં થાય કે ન થાય, વ્યક્તિગત માલિકીમાં થઈ શકે. દાખલા તરીકે આ પ્રકારના ધંધાનું કાર્યક્ષેત્ર કેવું હોય છે, અમુક વિસ્તાર પૂરતું, અમુક શહેર પૂરતું, અમુક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે, બરાબર. દાખલા તરીકે કોઈક સોસાયટી હોય, સોસાયટીમાં કોઈ કરિયાણાવાળો હોય તો એની પાસે એ સોસાયટીના લોકો જ કરિયાણું લેવા આવે, કંઈ બીજી સોસાયટીના કે એ શહેરના બીજા ગામના લેવાનો આવે, એટલે એ સતત એ પોતાની પાસે જે ગ્રાહકો આવે છે એ ગ્રાહકોથી સતત પરિચય હોય છે. ગ્રાહક કોઈ પણ વસ્તુ એની પાસે લઈ ગયા હોય અને એ વસ્તુની ગ્રાહક કોઈ પણ ફરિયાદ કરે એટલે તરત વેપારી એ ફરિયાદ કોને કહે કે જેની પાસે તેણે વસ્તુ ખરીદી વેચવા માટે લાવ્યો હોય ને એને ફરિયાદ કરે, અથવા તો એ વસ્તુની ખરીદી બંધ કરી દે કે ભાઈ આની અંદર તો આવી ફરિયાદ બહુ આવે છે, મારા ગ્રાહક આવી ફરિયાદ કરે છે, એની મારા વ્યાપાર પર અસર થાય, પછી મારી પાસેથી ન ખરીદવાનું, બહાર બીજી જગ્યાએ ખરીદવા જાય. તો આવી રીતના અંગત સંપર્કની વાત કરીએ તો આ પ્રકારના ધંધાનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાથી ગ્રાહકનો અંગત સંપર્ક થાય છે, જેથી ગ્રાહકની બદલાતી જતી અભિરુચિ વસ્તુઓ પ્રત્યેની જરૂરિયાત, ફેશન અને માંગ વગેરે પર ધ્યાન રાખીને ગ્રાહકને વધુ ને વધુ સંતોષ કઈ રીતે આપી શકાય એ કરી શકાય. અન્ય કોઈ ધંધાની મને હું તમને વાત કરીશ, પરંતુ ખાસ કરીને વ્યક્તિગત માલિકીના ધંધાની અંદર જો ગ્રાહકનો અંગત સંપર્ક કરવો હોય તો થઈ શકે. અને વર્તમાન સમયમાં ક્યારે ગ્રાહકની અભિરુચિ બદલાય, જરૂરિયાત બદલાય, ફેશન બદલાય, એ મુજબ માંગમાં ફેરફાર કરવો, આમ ગ્રાહકને વધુ ને વધુ સંતોષ આપવો એ જ વ્યક્તિગત માલિકીનો ખાસ મહત્વનું છે. એટલા માટે ખાસ કરીને અંગત સંપર્ક એમાં શક્ય બને છે. ત્યારબાદ એનું આઠમું લક્ષણ છે માલિક અને સંચાલકનું એક્ય. માલિક હોય તેમજ સંચાલક હોય, આમ આ સ્વરૂપની અંદર એટલે કે આ ધંધાકીય સ્વરૂપની અંદર આપણે આ બંનેનું એકીય સ્વરૂપ જોવા મળે છે. ઘણી વખત આપણે વાત સાંભળ્યું કે ભાઈ કોઈ ધંધાનો માલિક કોઈ અલગ હોય, સંચાલક કોઈ અલગ હોય, એમાં ખરીદી કરનાર અલગ હોય, ઉત્પાદન કરનાર અલગ હોય, વેચનાર અલગ હોય, પરંતુ આ ધંધાની અંદર બધું એક જ છે, એક જ વ્યક્તિ બધું કાર્ય સંભાળે છે. એટલે કે માલિક પણ એક જ છે, ધંધાનો સંચાલક પણ એક જ છે, એટલે આપણને આ ધંધાના સ્વરૂપની અંદર આપણને માલિક અને સંચાલનનું એક સ્વરૂપ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણા 5 થી 8ના જે આપણા જે લક્ષણો છે એને એક વખત આપણે પુનરાવર્તન કરી લઈએ. તે કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણય શક્તિ, તો કે ધંધાના કાર્યો પોતા જે સંચાલક હોય કે વ્યક્તિ હોય એ પોતાની સૂઝ અને આવડત અનુસાર સંપૂર્ણ સ્વતંત્રતાથી કરે છે અને પોતે જ માલિક હોવાથી ઝડપી અને સરળતાથી નિર્ણય લઈ શકે છે. જવાબદારીની વાત કરીએ તો વૈયક્તિક માલિકીના ધંધામાં જે જવાબદારી છે એ અમર્યાદિત હોય છે,
માલિકને ધંધામાં ખોટ જાય અને ધંધાનું કદાચ દેવું વધી જાય અને ધંધાનું દેવું પૂરું કરવામાં કદાચ ધંધાની મિલકત અપૂરતી જણાય તો એવા સંજોગોમાં જે માલિક હોય કે વ્યક્તિ હોય એ પોતાની અંગત મિલકત વેચીને પણ આ દેવું ચૂકવવા માટે બંધાયેલો હોય છે. અંગત સંપર્ક એટલે ખાસ કરીને ગ્રાહકને વધુ સંતોષ આપવો અને ગ્રાહકના સંપર્કની વાત કરી છે. આ પ્રકારના ધંધાનું કાર્યક્ષેત્ર મર્યાદિત એટલે કે નાનું હોવાથી ગ્રાહકનો અંગત સંપર્ક થાય છે, જેથી ગ્રાહકની બદલાતી અભિરુચિ જરૂરિયાતો ફેશન માંગ વગેરે પર ધ્યાનમાં રાખી ગ્રાહકને વધુ સંતોષ આપી શકાય છે. ખાસ કરીને માલિક અને સંચાલકનું એકીકરણ એટલે કે માલિક હોય અને તેમજ સંચાલક હોય આમ બંનેનું સ્વરૂપ બનતું એકીકરણ સ્વરૂપ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા પાઠનો પાંચમા પાઠની શરૂઆત કરી ધંધાકીય સ્વરૂપનું, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ, જેની અંદર આપણે સૌથી પહેલાં વૈયક્તિક માલિકીના ધંધાનો અર્થ અને લક્ષણો જોયા. આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે વૈયક્તિક માલિકીના ધંધાની મર્યાદા ફાયદાઓની આપણે વાત કરશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સ્ટે હોમ સ્ટે સેફ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ફરી હું આભાર માનું છું. આભાર.